પલ્પને ગાળી લીધો છે. હવે આપણે એક પેન લઈશું. હવે આ પલ્પ પેનમાં લઈ લેવાનો છે. આપણે પાણી ઉમેરીને પીસ્યું છે એટલે જે મોઇશ્ચર કન્ટેન્ટ હોય એમાં થોડોક વધારે છે. હા, એને વધારે કૂક કરવું પડશે. હવે આની અંદર ખાંડ ઉમેરી દઈશું. અડધો બાઉલ ખાંડ લેવાની છે. હવે આને હલાવતા રહીશું સતત. હા, આની અંદર હવે એક ચમચી લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ જે છે આપણે પ્રિઝર્વેટિવ માટે ઉમેરી રહ્યા છે તો એને કયા સ્ટેજ ઉપર ઉમેરી શકીએ એવું કંઈ હોય કે આપણે ગમે ત્યારે એડ કરી શકીએ? નહીં નહીં, શરૂઆતમાં જ્યારે આપણે ખાંડ અને પલ્પ મિક્સ કરતા હોય ત્યારે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. પાઇનેપલનો પલ્પ છે એને કૂક થતાં થોડી વાર લાગશે, પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તેને સતત હલાવતા રહેવાનું છે. તો જોઈ શકે છે આવું મસ્ત ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે સમજી લેવાનું તમારું મિશ્રણ તૈયાર છે. ગેસ ઓફ કરી દઈશું. બબલ્સ આવી જાય અને આવું ટ્રાન્સપરન્ટ થઈ જાય. હા, હવે આને થોડીક વાર માટે ઠંડુ કરવાનું છે. ઠંડુ થશે ને તો એકદમ ઇઝીલી મસ્ત પથરાઈ જશે, નકર તો ગરમ ગરમ કરશો ને તો એમાં છે ને થોડી વાર લાગશે. મિશ્રણ ઠંડુ પણ થઈ ગયું છે અને થાળીને આપણે ગ્રીસ કરીને તૈયાર રાખી છે. હવે મિશ્રણ પાથરી દઈશું. અને આવી રીતે ગોળ ફેરવતા જઈને પાથરવાનું છે. જરૂર પડે તો આપણે એને વ્યવસ્થિત ફેલાવી દઈશું. હવે આ પાપડને પણ આપણે 2-3 દિવસ માટે તડકામાં રાખવાનું છે. અત્યારે મેં ડીશમાં ડાયરેક્ટ તેલ લગાવીને પાથર્યું છે, પણ આપણે ડાયરેક્ટ ના પાથરવું હોય અને બટર પેપર હોય તો એના ઉપર પણ લગાવીને આપણે પાથરી શકીએ છીએ, તો એકદમ ઇઝીલી ઉખડી જાય છે. ઓકે, હા, તો જોઈ શકે છે મસ્ત ટ્રાન્સપરન્ટ પાઇનેપલ પાપડ તૈયાર છે. યસ, હવે પાઇનેપલ પાપડનો ઉપયોગ કરીને કઈ વાનગી બનશે એ કહી દો. તો સૌના ઘરમાંથી ઇઝી સામગ્રી મળી રહે ને એવા આપણે પાઇનેપલ સોજી રોલ બનાવીશું. ઓકે, તો પાઇનેપલ અને સોજી એનું કોમ્બિનેશન સરસ લાગે, બહુ મસ્ત લાગે છે. હા હા, તો ચલો શરૂ કરીએ. હા, એક પેનમાં આપણે ઘી લઈશું. ત્રણ ચમચી ઘી લેવાનું છે. અડધો કપ સોજી લઈશું. હવે આને શેકી લઈએ. સોજીને મસ્ત શેકી લેવાની છે બરાબર. એટલે આપણે જે સોજીનો હલવો બનાવીએ એ ટાઈપનું જ બને છે? બટર સ્કોચની ફ્લેવર વાળો સોજીનો શીરો બનવાનો છે. અચ્છા, હા, એટલે આપણે રૂટીન શીરો બનાવીએ ને તો ઘરે આવી રીતે બટર સ્કોચની ફ્લેવર વાળો પણ બનાવી શકીએ જો રૂલ્સ ના બનાવી રહ્યા હોય તો પણ. હા, સાચી વાત છે, બહુ મસ્ત લાગે છે. જ્યારે સોજીનો શીરો ઘરે બનાવીએ ને ત્યારે અમુકની કમ્પ્લેન હોય છે કે દાણાદાર નથી બનતો, લચકા પડતો બની જાય છે, તો એના માટે ખાસ ધ્યાન રાખવાનું કે તેને સતત હલાવતા રહેવાનું છે અને દૂધ અને પાણી બંનેમાંથી તમે જે પણ ઉમેરો છો એ એકદમ ગરમ હોવું જોઈએ. હા, ગરમ, જો દૂધ અને પાણી બંને ગરમ હશે ને તો જ ઘી છૂટું પડશે તરત જ. હા, એટલે એનું ટેમ્પરેચર જે છે બેલેન્સ મેન્ટેન. હા, ટેમ્પરેચર હંમેશા જો મેન્ટેન કરો ને તો વસ્તુ મસ્ત બને છે. હવે આની અંદર આપણે પાણી ઉમેરીશું. એક કપ પાણી ઉમેરીશું. અત્યારે
બે ચમચી ખાંડ લઈશું. અત્યારે મેં બટરસ્કોચ ફ્લેવરનો ક્રશ લીધો છે એ લઈશું બે ચમચી. બસ હવે આને એક મિનિટ માટે થોડો થવા દેવાનો છે. સોજીનો શીરો ઠંડો થઈ ગયો છે, હવે એના રોલ બનાવી દઈએ. ખૂબ જ મસ્ત લાગે છે અને આની અંદર ફ્રેશ ફ્રૂટના આપણે ટુકડા નાખવા હોય તો પણ ઉમેરી શકાય છે. હા, એ પછી ખાવામાં આવે તો બહુ જ સારા લાગે. હા, પાઇનેપલ પાપડ લઈશું. આવી રીતે મૂકી દેવાનું છે અને પાઇનેપલ પાપડને આવી રીતે રોલ કરતું જવાનું છે. આવી રીતે દબાવી લેવાનું છે સાઈડનું અને એક્સ્ટ્રા હોય તો કટ કરી લેવાનું છે. આવી રીતે બીજો રોલ બનાવી દઈશું. ફરીથી પાઇનેપલ પાપડ લઈશું. એક્સ્ટ્રા ભાગ કાપી લઈશું. બીજો રોલ પણ આપણે વાળી લઈશું. આવી રીતે રોલ બનાવી દેવાના છે. હવે આની ઉપર આપણે બદામ, પિસ્તા અને કાજુની કતરણ છે એમાં આવી રીતે લગાવી દઈશું બંને સાઈડ. પાઇનેપલ સોજી રોલ તૈયાર છે, સર્વ કરી દઈએ. તો તૈયાર છે પાઇનેપલ પાપડ માંથી મસ્ત મજાની ડીશ પાઇનેપલ સોજી રોલ. પાઇનેપલ પાપડ અને એમાંથી બનતા પાઇનેપલ સોજી રોલ્સ એકદમ ઇઝી છે ને, તો ચાલો ઘરે ચોક્કસથી ટ્રાય કરશો. એના માટે લખી લો એની રીત. પાઇનેપલ પાપડ અને પાઇનેપલ સોજી રોલ્સ બનાવવા માટે જોઈશે. પાઇનેપલ પાપડ બનાવવા માટે જોઈશે પાઇનેપલ 1 કપ, પાણી 3-4 ચમચી, ખાંડ 1/2 કપ, લીંબુનો રસ 1 ચમચી. પાઇનેપલ સોજી રોલ્સ બનાવવા માટે જોઈશે ઘી 3 ચમચી, સોજી 1/2 કપ, ગરમ પાણી 1 કપ, ખાંડ 2 ચમચી, બટરસ્કોચ ક્રશ 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે બદામ, પિસ્તા અને કાજુની કતરણ. પાઇનેપલ પાપડ અને પાઇનેપલ સોજી રોલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ પાઇનેપલ પાપડ બનાવવા માટે એક મિક્સર જારમાં પાઇનેપલ અને પાણી લઈ તેને ક્રશ કરી પલ્પ તૈયાર કરી એને એક બાઉલમાં ગાળી લો. હવે પેનમાં આ પલ્પ લઈ તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લીંબુનો રસ ઉમેરી હવે આ મિશ્રણ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને કૂક થવા દો. હવે મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે તેલથી ગ્રીસ કરેલી ડીશમાં લઈ મિશ્રણને પાથરી 2-3 દિવસ માટે તડકામાં મૂકી પાઇનેપલ પાપડ તૈયાર કરી લો. હવે પાઇનેપલ સોજી રોલ્સ બનાવવા માટે એક પેનમાં ઘી અને સોજી લઈ મિક્સ કરીને સોજીને શેકી લો. હવે એમાં ગરમ પાણી ઉમેરી મિક્સ કરી ખાંડ અને બટરસ્કોચ ક્રશ ઉમેરી મિક્સ કરી લો. હવે શીરાને 1-2 મિનિટ માટે કૂક કરી થોડો ઠંડો કરી લો. હવે શીરામાંથી રોલ્સ વાળી પાઇનેપલ પાપડ લઈ આ રોલ્સને એમાં મૂકી તેને રોલ કરી લો. હવે એની ઉપર બદામ, પિસ્તા અને કાજુની કતરણ લગાવી સર્વ કરો. તો તૈયાર છે પાઇનેપલ પાપડ અને પાઇનેપલ સોજી રોલ્સ.